વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું યુનિટ 3 ના રીડ સેકન્ડ ને. રીડ ફર્સ્ટ માં આપણે જોઈ ગયા કે સ્ટ્રેસ ને કેવી રીતે કંટ્રોલ કરવો એની વાત હતી. હવે રીડ 2 માં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ની વાત કરી છે. મતલબ કે તણાવ ને નિયંત્રિત કરવો હોય તેના માટે તમે કયા પ્રકારની એક્સરસાઇઝ કરી શકો એની વાત કરી છે, બરોબર. તો આજે આપણે રીડ 2 જોઈશું, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, તણાવ નિયંત્રણ કવાયતો એક્સરસાઇઝ, કવાયત મહાવરો કરવો એવું પણ કહી શકાય. અચ્છા, હવે એમાં સ્ટેપ્સ આપેલા છે. પહેલું સ્ટેપ છે શોર્ટ મેડિટેશન. મેડિટેશન એટલે કે ધ્યાન ધરવું, શોર્ટ એટલે કે ટૂંકું, તો લઘુ ધ્યાન, ટૂંકું ધ્યાન ધરવું. તો એના માટેના સ્ટેપ્સ આપેલા છે. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તો તમારી જાતને આરામદાયક સ્થિતિમાં બેસાડી દો, કમ્ફર્ટેબલ, અને તમારી આંખો બંધ કરી લો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. એવા શબ્દને પસંદ કરો જે શાંતિને રજૂ કરતો હોય. એવા પ્રતીકને પસંદ કરો જે શાંતિ રજૂ કરતું હોય. જેમ કે અહીંયા થોડા ઉદાહરણ આપ્યા છે, હાર્મની, સુમેળતા, ટ્રેન્ક્વેલિટી, માનસિક શાંતિ, સેરેનિટી, શાંતિ, પીસ એટલે પણ શાંતિ, રિલેક્સ એટલે કે આરામ, એક પ્રકારની શાંતિ. તો શાંતિ રજૂ કરતા અહીંયા શબ્દો આપેલા છે, બરોબર. હવે મેડિટેટ ઓન યોર ચુઝન વર્ડ. તમે જે પસંદ કરેલો શબ્દ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. Visualizing that tie in with the word or build up mental images that illustrate the word. એટલે કે શાંતિ માટેનો તમે જે શબ્દ પસંદ કર્યો છે એનું મનમાં ચિત્ર ઊભું કરો. કંઈક ઇમેજ, કંઈક છબી ને કંઈક ફોટો, એવું ચિત્ર કંઈક ઊભું કરો અને એ શબ્દ સાથે સંબંધ ધરાવતી હોય એવી છબીને ઉદાહરણ તરીકે ધારવા માટે પ્રયત્ન કરો. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મોની ઓર ટ્રેન્ક્વેલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. તો તમે થોડોક ટાઈમ એવી કલ્પના કરવામાં પણ પસાર કરી શકો છો કે તમને સુમેળતા કે માનસિક શાંતિ તમારી આંતરિક બાજુ અનુભવ થાય, આપણને આંતરિક અનુભવ થાય માનસિક શાંતિનો કે સુમેળતાનો, તો તમને કેવી લાગણી થાય છે એ વિચારવામાં પણ તમે થોડો સમય વિતાવી શકો છો. ઓપન યોર આઈઝ અગેન, આટલું કર્યા બાદ તમારી આંખો ખોલો. હવે બીજું સ્ટેપ આવે છે શોર્ટ મેડિટેશન, ફરીથી પાછું ટૂંકું ધ્યાન ધરવાનું છે. તો એના સ્ટેપ્સ આપ્યા છે, પોઈન્ટ્સ આપ્યા છે. પીક અ મટીરિયલ સચ એઝ ટ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. તો કંઈક એવું મટીરિયલ પસંદ કરી લો જે તમને અપીલ કરતું હોય, જેમ કે કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો કે બીજું કંઈ પણ. વિથ યોર આઈઝ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. હવે તમારી આંખો બંધ છે એ દરમિયાન તમે આમાંથી ગમે તે પદાર્થની કલ્પના કરી છે તો એની રચના, એની બાંધણી વિશે કલ્પના કરો. સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઇંગ ધીસ. આવું કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટ વિતાવો. હવે આગળનું સ્ટેપ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા મગજને થોડો વધારાનો જે સામાન્ય પ્રવાહ છે ઓક્સિજનનો એના કરતાં થોડો વધારે ઓક્સિજન મળે એવો પ્રયત્ન કરો. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તો આપણી જે માનસિક તણાવની જે સમસ્યાઓ છે એમાં 50% સમસ્યાઓ શાના કારણે છે કે આપણે ઊંડાણપૂર્વક શ્વાસ નથી લેતા, પૂરતો ઊંડો શ્વાસ નથી લેતા, એના કારણે આપણા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી.
મગજની કાર્યક્ષમતા વધે એ માટે જરૂર છે કે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ. તો ઊંડા શ્વાસ લો જેથી કરીને પૂરતો ઓક્સિજન મળી રહે. When we gastrace, we tend to hold our breath or only breathe in a shallow way, using only the top part of our lungs in order to deepen. તો શું થાય છે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ તો આપણે પૂરતો ઊંડો શ્વાસ લેતા નથી, છીછરો શ્વાસ લઈએ છીએ. મતલબ કે એ વખતે ફેફસાનો જે આપણો ઉપરનો ભાગ છે એટલો જ ભાગ કાર્ય કરતો હોય છે. પૂરતા પ્રમાણમાં આપણે શ્વાસ લેતા નથી એટલે આખા ફેફસામાં વાયુ ભરાતો નથી. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ઉર્જા ઉત્પન્ન થાય એટલે એકાદ ક્ષણ માટે તમારા બંને હાથ ભેગા કરીને ઘસો. પ્લેસ યોર પામ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેલ. તો આપણી જે નાભી હોય એમાં એક હાથ, એક હથેળી એના બિલકુલ નીચે અને બીજી હથેળી બિલકુલ એના ઉપરના ભાગમાં મૂકવાની છે. Breathe consciously into your belly, making your palm rise even in breath. સભાનપણે ઊંડો શ્વાસ લો જેથી છેક, જાણે કે શ્વાસ હવા છેક પેટ સુધી ઉતરતી હોય અને તમારી હથેળીઓ ઊંચકાતી હોય શ્વાસોશ્વાસ સાથે. એ રીતે પ્રયત્ન કરો. Imagine breathing oxygen into your brain. કલ્પના કરો કે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચી રહ્યું છે. ધ ક્રાઉન પુલ. ક્રાઉન પુલ મતલબ કે માથાના ઉપરના ભાગને ખેંચો. આ પણ એક કસરત છે. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allows the cerebrospinal fluid move freely through the spinal column and the skull. તો આને સમજો, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે સૂક્ષ્મ આપણો જે મગજનું ખોપડીનું જે હાડકું છે એમાં એક સૂક્ષ્મ હલનચલન થતી હોય છે, જે મગજ અને કરોડરજ્જુની વચ્ચે જે વહેતું પ્રવાહી છે એ પ્રવાહી મુક્તપણે ફરી શકે છે. જે સ્પાઇનલ કોલમ કરોડરજ્જુ છે અને ખોપડી એની વચ્ચે પ્રવાહી મુક્તપણે ફરી શકતું હોય છે. When tensed or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. એટલે જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે પૂરતો શ્વાસ લેતા નથી એટલે જે પ્રવાહી હોય છે એ ફ્રીલી ફરી શકતું નથી, અને જે હાડકાની વાત કરી છે, કરોડના હાડકાની વાત કરી છે, એ જાણે કે અટકી જતું હોય, પ્રોપર મુવમેન્ટ ના થતી હોય, લિક્વિડની પ્રોપર મુવમેન્ટ ના થતી હોય, એના કારણે હાડકું જાણે કે અટકી જતું હોય, લચકતા એમાં જળવાતી નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. તો ક્રાઉન પુલની જે એક્સરસાઇઝ છે એ કસરત કરવાથી જે પ્રવાહી છે કરોડરજ્જુમાં વહેતું જે પ્રવાહી છે એમાં હકારાત્મકતા આવે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક or stress, including stomachache, as well as helping you think clearly. તો આમ કરવાથી શું થાય છે કે આપણું જે ચેતાતંત્ર છે એ શાંત પડે છે અને માથાનો દુખાવો, તણાવ, પેટનો દુખાવો આ બધું દૂર થાય છે અને આપણે ક્લિયરલી સ્પષ્ટપણે વિચારી શકીએ છીએ, એટલે વિચાર શક્તિ પણ ક્લિયર થઈ જતી હોય છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ with your fingers like palms on top of your head so that to
આ એક્સરસાઇઝમાં શું કહેવામાં આવ્યું છે કે તમારા બંને હાથની આંગળીઓ, જાણે કે આપણે કાંસકોના બનાવતા હોઈએ એ પ્રમાણે બંને હાથની આંગળીઓ કાંસકા જેવી સિચ્યુએશન ઊભી કરીને માથા પર મૂકવાની વાત કરી છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. હવે હથેળીને માથા પર મૂકીને ખોપરી પર થોડું દબાણ આપવાનું છે અને આંગળીઓને બહારની તરફ ખેંચવાની છે મધ્ય ભાગમાંથી. કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, તો બંને હાથ દ્વારા બહારની તરફ આંગળીઓને ખેંચવાની છે. નાઉ પ્લેસ યોર હેન્ડ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે હાથને બે હાથની આંગળીઓ ભેગી કરેલી છે તો એ જ પરિસ્થિતિમાં હાથની થોડા માથાની ઉપરની તરફ લઈ જાઓ અને ફરીથી પાછી આ જ એક્સરસાઇઝનું પુનરાવર્તન કરો. નાઉ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે હાથને હજુ પણ પાછળની તરફ મૂકો અને ખોપડીને તરફ રાખીને ફરીથી આ એક્સરસાઇઝનું પુનરાવર્તન કરો. મતલબ કે અલગ અલગ ત્રણ સ્થાનો પર હાથને કાંસકા જેવી સિચ્યુએશન ઊભી કરીને હાથને ખોપડી પર દબાવવાના છે. સૌથી પહેલાં આગળની તરફ, પછી મધ્ય ભાગમાં અને પછી પાછળની તરફ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે મેન્ટલ ક્વિક ફિક્સ. તો કેટલાક ઝડપી સુધારાઓની વાત કરી છે, તો એમાં કેટલીક સલાહો આપવામાં આવી છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને ગમતું હોય એવું સંગીત વગાડો અને ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઈટ સાઈડ ઓફ ધ બ્રેઇન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેઇન. તો આવી જે સર્જનાત્મક પ્રવૃત્તિ છે એ આપણા જે મગજમાં જે બે ભાગ કીધા, ડાબો ભાગ અને જમણો ભાગ, તો ક્રિએટિવ એક્ટિવિટીથી જમણા ભાગ એક્ટિવ બને છે, મગજનો જમણો ભાગ. ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લિંગિડલી. બરોબર. તો ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી તમારા મગજને શાંતિ મળશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. હવે તમારા મગજમાં જે જે ચિંતાઓ છે એ ચિંતાઓને એક કાગળ પર લખી લો. ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. પ્રકૃતિની વચ્ચે બહાર ખુલ્લામાં નીકળી પડો, કુદરતની વચ્ચે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. તો જે કંઈ આજે થઈ રહ્યું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો, આવતીકાલે શું થશે એની ચિંતા છોડો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથ ટબમાં સ્નાન કરતા હો ત્યારે શેમ્પુની બોટલ જાણે માઇક હોય એ રીતે એક ગીતકાર ગીત ગાતો હોય, ગાયક, એ રીતે ગાવ નાહતી વખતે. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. મિસ્ટેક્સ આર ઓકે. યાદ રાખો કે કોઈ જ પરફેક્ટ નથી, ભૂલો કરવી એ સ્વાભાવિક બાબત છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારો જે શબ્દકોશ છે એમાંથી આ શબ્દને ડિલીટ કરી દો કે આઈ કાન્ટ, મારાથી નહીં થઈ શકે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. નકારાત્મક, આઈ કાન્ટ, નકારાત્મક વિચારસરણીથી શું થાય છે કે કોઈ પણ સમસ્યાનું કોઈ શક્ય એવું નિરાકરણ હોય તો એમાં નકારાત્મક વિચારસરણી અવરોધક બને છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. ધીસ રિઝેમ્બલ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. માનો કે તમે જમણોળી છો તો ડાબા હાથે લખો થોડીક લાઇન, માનો કે તમે ડાબોળી છો તો થોડીક લાઇન જમણા હાથે લખો. તો આ પણ એક એક્સરસાઇઝ છે, એનાથી મગજના જે બે ગોળાર્ધ કીધા છે
હેમિસ્ફિયર જે ભાગ કીધા છે એ બંને વચ્ચે બેલેન્સ થપાય છે. એક્સપેક્ટ ટુ બી લકી, અને તમે નસીબદાર છો એવી અપેક્ષા રાખો કે હા હું નસીબદાર છું.